હવે આગળ વાત કરીએ તો સેલવાસમાં અંડર 17 નેશનલ સ્કૂલ ગેમ્સ ટુર્નામેન્ટમાં ટેબલ ટેનિસ મેચનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના કરાડ પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આયોજિત 68 નેશનલ સ્કૂલ ગેમ્સ ટુર્નામેન્ટ અંડર 17 2024-25 બોયઝ અને ગર્લ્સની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના પ્રથમ ચરણમાં બોયઝ કેટેગરીમાં તેલંગાણા અને ગર્લ્સમાં પશ્ચિમ બંગાળની ટીમે જીત મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. બોયઝ ટીમમાં મહારાષ્ટ્ર અને ગર્લ્સ ટીમમાં તમિલનાડુ ટીમના ખેલાડીઓએ રજત પદક મેળવ્યો હતો, જ્યારે કાશ્ય પદક બોયઝમાં તમિલનાડુ ટીમ અને ગર્લ્સમાં હરિયાણાની ટીમને ભાગે ગયું હતું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 462 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રમત ગમત યુવા બાબતના વિભાગ દ્વારા પ્રથમ વખત આ પ્રકારની ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાની વિજેતા ટીમ અને બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમના ખેલાડીઓને સંયુક્ત સચિવ અરુણ ગુપ્તા અને કોમનવેલ્થની કાશ્ય પદક વિજેતા મમતા પ્રભુના હસ્તે મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.